કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 6 માં સમાજમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી એમાં ભાગ બીજો ભણીશું. આપણે પહેલા ભાગમાં જોઈ ગયા કે આપણા સૌરમંડળમાં કુલ 8 ગ્રહો આવેલા છે અને એમાં આપણે પૃથ્વી વિશે પણ જોયું, જે માત્ર એક જ એવો ગ્રહ છે જ્યાં સજીવ સૃષ્ટિ છે, તેને એક ઉપગ્રહ પણ છે ચંદ્ર. ત્યારબાદ આપણે કટિબંધો જોયા અલગ અલગ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો હવે આપણે જોશું પૃથ્વીની ગતિના પ્રકાર. તો આપણને અહીંયા પૃથ્વીની ગતિના પ્રકાર આપેલા છે. તો પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે, પહેલી પરિભ્રમણ અને પરિક્રમણ. પોતાની ધરી ઉપર એટલે કે ભમરડાની જેમ ફરે પોતાની ધરી, તો એને પરિભ્રમણ કહેવાય. અને ગોળ ગોળ ફરે એની ફરતી, તો એને કહેવાય પરિક્રમણ, રોટેશન અને રિવોલ્યુશન. ભમરડો પોતાની ધરી પર ફરે છે ને, તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની. આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય. યાદ રાખજો, પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહે છે, તેને પરિભ્રમણ પણ કહે છે. શું કહેવાય? દૈનિક ગતિ પણ કહે અને પરિભ્રમણ પણ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે. કેટલા કિલોમીટરની ઝડપે? 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે, જે આપણે એક દિવસ કહીએ છીએ ને. પૃથ્વીનો નારંગી જો ગોળ આકાર બનાવવામાં આ ગતિ મહત્ત્વનો ભાગ ભજવે. કે કેવો આકાર છે પૃથ્વીનો? નારંગી જેવો ગોળ. પરિક્રમણ, પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે, એટલે કે પરિક્રમા કરે છે. અને આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી હોય છે, જેને કક્ષા કહેવાય, એટલે કે ઓર્બિટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જેને કક્ષા કહે છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પણ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. કેવી રીતે? લંબ ગોળાકાર. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશે નમેલી છે અને કક્ષા પર 66.5 ખૂણો બનાવ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધરી ઉપર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 ખૂણો બનાવે છે. પૃથ્વીના આ ધરી નમણના કારણે ઋતુઓ થાય છે. ઋતુઓ કેમ થાય છે? આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું અનુભવીએ છીએ ને વર્ષમાં, એનું કારણ ધરી નમન. અને રાત દિવસ પણ લાંબા ટૂંકા થાય છે. હવે જોશું દિવસ રાત. તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે દિવસ રાત થાય, દૈનિક ગતિના લીધે દિવસ રાત થાય છે. અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર સૂર્યનો ભાગ અથવા સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું હોય છે. એટલે કે જેમ અડધો ભાગ હોય તો ત્યાં અજવાળું અને અડધા ભાગ ઉપર અંધારું. કેમ? કેમ કે નમેલી છે ધરી ઉપર અને ગોળ હોવાથી. પૃથ્વી ફરતી ન હોત તો એક જ તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ હોત, પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારા અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્તરે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નંબરના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા જો તમે, આપણે પેલા પણ જોઈ ગયા કે મિડલ વચ્ચે પૃથ્વીને વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય, જેને 0 અંશ કહેવાય.
એની ઉપર 23.5 કર્કવૃત, એની ઉપર ઉત્તર ધ્રુવ અને એની ઉપર છેક 90°, અને આ બાજુ મકર ધ્રુવ 23.5 અને આ બાજુ દક્ષિણ ધ્રુવ. ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે જોશું 21 જૂન કર્કવૃત અને 22 ડિસેમ્બર મકરવૃત પર સૂર્યના કિરણો સીધા બરાબર પડે છે. યાદ રાખજો, સૂર્યના કિરણો સીધા ક્યારે પડે? તો 21 જૂને કર્કવૃત ઉપર અને 22 ડિસેમ્બરે મકરવૃત ઉપર સૂર્યના કિરણો સીધા લાંબા પડે છે અથવા સીધા બરાબર પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારમાં દિવસ લાંબા અને રાત ટૂંકી હોય, એટલે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં દિવસ કેવા? લાંબા અને રાત ટૂંકી. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી. ચલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત દિવસ સરખા રહે છે, આ બે દિવસ એવા હોય છે જ્યાં રાત અને દિવસ સરખા રહે, વર્ષમાં બે દિવસ કયા? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે. કયા વિદ્યાર્થી મિત્રો? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો સીધા દિવસ રાત સરખા હોય છે. જ્યારે 21 જૂને કર્ક સૌથી લાંબો દિવસ અને 22 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા આપણને એની ફરવાની ગતિ આપેલી છે, 21 જૂને લાંબો દિવસ અને અહીંયા 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ, એટલે ઉલ્લમ દક્ષિણાયન કહે. અને ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ હોય ને ઉત્તરાયણ કહે છે. દિવસ રાત સરખા હોય છે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. હવે આપણે જોશું ઋતુઓ. ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે. ખરપડી વિદ્યાર્થી મિત્રો, ધરી ઉપર નમેલી હોવાથી વારાફરતી બંને ધ્રુવ ઉત્તર અને દક્ષિણ સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવ, એટલે કે જ્યાં આપણને શિયાળો ઉનાળો અનુભવીએ છીએ એનું કારણ શું? તો જ્યાં સૂર્યના કિરણો વધારે પડે તો ત્યાં ઉનાળો, જ્યાં સૂર્યના કિરણો ઓછા પડે તો ત્યાં શિયાળો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં ઊંધું એનાથી થશે, શિયાળામાં ઋતુ અનુભવાય છે જે માનવ જીવનની સિદ્ધિ અસર કરે છે. ઉત્તરાયણ તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. આપણે ઉત્તરાયણ કઈ તારીખે મનાવીએ? 14 જાન્યુઆરી ઉજવી મનાવીએ છીએ ને, પણ હકીકત ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. અને 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે આપણે એને મકર સંક્રાંતિ કહીએ. 14 જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, કઈ રાશિમાં? મકર રાશિમાં, એટલે આપણે એને મકર સંક્રાંતિ પણ કહીએ, ઉત્તરાયણ પણ કહીએ. દક્ષિણાયન તો 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ કરે છે, તો તેને દક્ષિણાયન કહે છે. એટલે કે કર્કવૃત્તિ ખસીને વિષુવવૃત્ત પર પડવાનું શરૂ થાય છે, એને કહેવાય દક્ષિણાયન. હવે સંપાત એટલે શું? તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. જ્યારે સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરે દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે.
દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત, તો વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડતા હોવાથી દિવસ રાત સરખા થાય છે, જેને વિષુવવૃત દિન કહેવાય. આપણે જે આગળ ભણી ગયા છીએ બરાબર, હવે છે લીપ વર્ષ. આ તમારા માટે નવું વર્ષે વિદ્યાર્થી મિત્રો. તો લીપ યર એટલે શું? તો આપણે વર્ષમાં ટોટલ કેટલા દિવસ હોય છે? 365. પણ લીપ યરમાં 366 દિવસ આવે. કેટલા? 366. એનું કારણ આપણે જોઈએ તો દર 4 વર્ષે આપણને આવું અનુભવાય. કેટલા? દર 4 વર્ષે. પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક પણ 1/4 ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી, કેમ કે 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક થાય બરાબર, તો એ અગવડ ભરેલું લાગે. તો બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. આમ બોલાય છે 365, પણ બીજા 6 કલાક પણ થાય, એનું શું? તો આના માટે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારવામાં આવે છે. દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારવા એટલે કે 28ના બદલે 29 દિવસ તરીકે સરભર કરીએ છીએ, માટે તેને લીપ વર્ષ કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવડે ને બધાને લીપ વર્ષ એટલે શું? તો 1 દિવસ વધારીને એટલે કે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને સરભર કરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહેવાય. એટલે કે 28ને બદલે 29 દિવસ કરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહેવાય. ગ્રહણ, ગ્રહણ એટલે એક્લિપ્સ. આપણે નામ સાંભળ્યું સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. તો આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે, તો આપણે આગળ ભણી ગયા. ચંદ્ર પરપ્રકાશિત છે, જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ તો ભણી ગયા છે, ફરીથી ચંદ્ર પરપ્રકાશિત છે, સ્વયં નથી, એ પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો ભાગ અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય, કે ક્યારેક આખે આખો ચંદ્ર દેખાતો બંધ થાય, ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય. આપણે જોયું છે ચંદ્રની કે સૂર્યની નાના 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 દેખાતા જાય છે, એ ગ્રહણ લાગ્યું એમ કહેવાય. સૂર્યગ્રહણ એટલે સોલર એક્લિપ્સ અને ચંદ્રગ્રહણ એટલે લુનર એક્લિપ્સ. સૂર્યગ્રહણ, ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. એવી રીતે આવી રીતે આ પૃથ્વી આ સૂર્યને વચ્ચોવચ્ચ ચંદ્ર આવી જાય છે. તો આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય, એટલે કે આ ભાગ ઉપર જ્યાં ચંદ્રનો પ્રકાશ પડે છે, એટલે કે સૂર્યના કિરણો ના પડે આ ભાગ ઉપર, ના પડે ને, તો આ ભાગ ઉપર સૂર્યનો પૃથ્વી ઉપરનો આ ભાગ ઉપર સૂર્ય દેખાતો બંધ થાય છે, તો આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. સૂર્યગ્રહણ ક્યારે દેખાય? અમાસે. ક્યારે? અમાસે. અને પણ દર અમાસે આવી ઘટના બનતી નથી. આ યાદ રાખો, સૂર્યગ્રહણ અમાસે થાય અને ચંદ્રગ્રહણ પૂનમે થાય. ચંદ્રગ્રહણ એટલે શું? તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે જે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે ચંદ્રગ્રહણ કહેવાય. એટલે કે જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય, ત્યારે ચંદ્રગ્રહણ થાય. કેમ? કેમ કે જે સૂર્યના કિરણો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્ર દેખાય, પણ અહીંયા તો પૃથ્વી વચ્ચે આવી ગયા, એટલે સૂર્યના કિરણો એની પર પડશે નહીં, તો માટે ચંદ્ર પણ આપણને દેખાતો નથી. તેથી આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. આવી ઘટના પૂનમની રાતે થાય. ચંદ્રગ્રહણ ક્યારે થાય? પૂનમની રાતે થાય, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આવડે દરેકને? તો હવે આપણે સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાય તમારે નોટમાં સારા અક્ષર લખવાનું છે અને તૈયાર કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોશું સ્વાધ્યાયમાં વિકલ્પો. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો? બુધ. ચિરો અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવ્યો છે? તો કયો છે? સમશીતોષ્ણ કટિબંધ. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશનો ખૂણો બનાવે? ધરી ઉપર તો 23.5. સૂર્યનો ક્રાંતિકૃત વિષુવવૃતને વર્ષમાં કેટલી વાર છેદે? તો આપણે હમણાં જ જોઈ ગયા, 2 વાર. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો સૂર્યગ્રહણ કોના અંતરાયથી? ચંદ્રના અંતરાયથી. મને ભીમકાય ગ્રહ કહે છે, મને ઓળખો, એમાં આપણે અહીંયા લખવાનું છે. મને ભીમકાય ગ્રહ કહે છે તો ગુરુ. મને ઓળખતા તારીખ બદલવી પડે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હું 90 અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ છું, 90 અંશ દક્ષિણ અક્ષાંશ છું તો દક્ષિણ ધ્રુવ. હું પૃથ્વીની આસપાસ ફરું છું તો ચંદ્ર. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે તો પૃથ્વી. અને સૂર્ય પણ આવે આમ તો. હવે આગળ જોઈએ ખરા ખોટા. ચંદ્ર સ્વયંપ્રકાશી છે? ખોટું. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે? સાચું. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક ગાઢી રેખાઓને અક્ષાંશ કહેવાય? તો સાચું. 21 જૂને કર્કવૃત પર શિયાળો હોય છે? તો ખોટું. વિષુવવૃત પર ખૂબ જ ઠંડી પડે છે? ખોટું. 90 ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે? સાચું. ટૂંકમાં ઉત્તર આપો, પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો 2 ગતિ આપણે જોઈ, પરિક્રમણ અને પરિભ્રમણ. એટલે કે દૈનિક ગતિ ને વાર્ષિક ગતિ પણ કહેવાય. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે? ઉત્તર દિશામાં જોવા મળે. સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો? તો શુક્ર. 180 અંશ રેખાંશવૃત કયા નામે ઓળખાય છે? તો ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. કે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને 3-4 વાક્યમાં અને ટૂંકનોંધ આપેલી. ટૂંકનોંધમાં તમને ચંદ્રગ્રહણ, કટિબંધ, સૂર્યમંડળ અને સંપાત. ચંદ્રગ્રહણ તો આવી રહ્યું. ઓકે, પછી શું છે સંપાત? તમારા સંપાતમાં આટલું લખવાનું રહેશે. ત્યારબાદ કટિબંધો અને સૂર્યમંડળ. જે આપણે કટિબંધો જોયા, 3 કટિબંધો, એના વિશે થોડુંક લખવાનું છે. ત્યારબાદ સૂર્યમંડળ. સૂર્યમંડળમાં તમારે આટલું લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા ઉપર સવાલો પણ આપેલા છે કે ઉત્તરાયણ એટલે શું, પૃથ્વી ધરી પર ન ફરે તો શું થાય? તો દિવસ રાત ના થાય. અક્ષાંશ અને રેખાંશ શું? તો અક્ષાંશ એટલે આડી અને રેખાંશ એટલે ઊભી અરો, કાલ્પનિક રેખાઓને. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ આવે છે? તેનું કારણ, દર વર્ષે 365 દિવસ અને 6 કલાક થાય છે, અને 6 કલાક અવગણપૂર્વક રાખતા ગણતરીમાં. તો માટે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારવામાં આવે છે. બરાબર. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય? તો આપણે જોયું ને, બુધ, શુક્ર, મંગળ, પૃથ્વી અને મંગળ. ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરે સૂર્યથી 22 ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. જ્યારે 24મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે માટે એને મકર સંક્રાંતિ કહે છે. એટલે કે અહીંયા શું લખવાનું? સૂર્યના કિરણો સીધા કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે, અને આપણે ઉત્તરાયણ કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? સ્વાધ્યાય સારા અક્ષરે લખજો અને તૈયાર કરીને આવજો. ઓકે, ચલો આવજો.